ભાઈ જોઈને હેડ ના આરો અધડા દેખાતો નહી હું આવતો તું નો હું આમ જ સત્તારી તો નો અધડા કહું છું અને તને કહું છું અરે બહુ જોયા સરા મરા ના બતાઈ લે ગાલી દે ચપ્પુ હવે દાદાગીરી ના કર તો અરે બહુ જોયા હેડ એ અધડા તું ના કર તના તના તને ન પડું છું चर्बी करती थी बोलता नहीं तारा पास ही चर्बी में चढ़ी सू दादागिरी कर सही गाड़ी उधरा उधरा कर જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ટિડિંગ થેન્ક યુ મંગુ આપણે કોમ કરી આ સોસાયટીમાંથી ઘર વેચીને બીજે ચોક ઘર લઈ લઈએ બીજા સોસાયટીમાં તમે તો જતા રહો પણ અહીંયા છે ને મને એવું લાગે છે કે મને કાળા પાણીની સજા આલી છે બોલો એટલે આ બધું આખું તંત્ર બદલાઈ ગયું હા એ જૂના જે અનુભવી માણસ હોય ને એમને ખબર હતું કે કેવી રીતે સંચાલન કરવું પરિવારિક રીતે વાતાવરણ રાખવું અને કેવી રીતે ભેગા મળીને રહેવું પ્રસંગો પ્રસંગોમાં બધું કરતા બધું અત્યાર સુધી થતું હતું ભાઈ આ આખી બોડી બદલાઈ છે હવે શું કરશે શું નહીં આપણને શું ખબર પડે નવા નવા યંગ લોકોને રાખ્યા છે હા ને ત્રણ ચાર દાડેથી હું જવા આવું છું ને તો આખું વાતાવરણ જ કંઈક અલગ લાગી રહ્યું છે મને તો ખરેખર કંટાળે મને એમ થઈ રહ્યું છે હું જોઉં છું બીજે ચોક મકાન મળે તો આપણે એ જ ગોઠવી નાખ્યા અહીંથી વેચીને બીજા જતા રહીએ જીતુભાઈ મંગુબેન આવો નમસ્કાર નમસ્કાર હું છું મોહિની આ સોસાયટીની ચેરમેન અને તમે મને ઓળખો જ છો બરાબર ને તો સોસાયટીના નિયમો ખબર છે તમને ના જૂના તો ખબર છે બધા અવાજ બિલકુલ બહાર જવો જોઈએ નહીં ત્રીજો નિયમ બેન ખાસ તમારા માટે છે ઘરમાં જે આ બધું તમે વાસણ ને બધું કરો ને કપડા ને એ બધું કમ્પાઉન્ડમાં પાણી બહાર ના આવવું જોઈએ શું કીધું અને પોતું પોતું કરીને પાણી પણ અંદર ચોકડીમાં જ નાખવાનું બિલકુલ પાણી બહાર ના આવવું જોઈએ ચોથો નિયમ કચરો કચરા પેટીમાં જ નાખવાનો શું કીધું પડીકી બડીકી ખાઈને બહાર નહીં નાખવાનું હ જો ભાઈ રાત્રે 9 વાગ્યા પછી છે ને સોસાયટીની બહાર બેસવાનું નહીં ગપ્પા મારવાના નહીં અને વોચમેન સાથે છે ને કોઈ લેતી દેતીનો વ્યવહાર પણ નહીં કરવાનો યાદ રાખજો જો તમે સીસીટીવીમાં ઝડપાઈ જશો ને તો 5,000 રૂપિયાનો ડન કરીશ સોસાયટીમાં આવતા જતા મહિલાઓની જો કોઈ પણ ફરિયાદ આવી ને તો તમને 10,000 રૂપિયા ડન થશે એટલે સીધા જજો ને સીધા આવજો અને આ બધા જ નિયમો આખી સોસાયટીને લાગુ પડે છે આજથી અને હમણાંથી જ આ નિયમોનો અમલ કરવાનો છે મને કોઈ પણ ફરિયાદ ન આવી જોઈએ ચાલો હું રજા લઉં છું મને લાગે છે આ જે નવી બોડી બની છે ને એ બધો ના મગજમાં મસા થઈ ગયા છે એ તમને આ જુઓ બધી આ ગાડી આ ધન ધડા વગરનું પાર્કિંગ કરી જો આ સોસાયટી જે શું છે યાર અરે ભાઈ આ આડે ધડ પાર્કિંગ કરી દો છો બરાબર તમને કેટલી વખત સમજાવવાનું નિયમોનું પાલન તો કરો યાર એટલે ભાઈ આ મારી ગાડી ન હોય તો ગાડી ગમે તેની હોય પણ તમે ઘરાઘર પડી છે ને કડક નિયમોનું પાલન થવું જ જોઈએ ભાઈ આખો દાડો તો કોણ બાયણે જોઈને બેહરે હે મારા બેટું સમજાતું નથી કે હું સોસાયટીમાં રહું છું કે કોઈ મિલિટરીની હોસ્ટેલમાં
મારા દિયર જે આવે દાદાગીરી કરી જાય છે. બોલજી કેમ બોલાયો મન? એટલે ભાઈ, આ સોસાયટીનું તંત્ર આખું બગડી ગયું એવું નહીં લાગતું તને? આમ જો આયા મેં સાંભળ્યું છે કે કંઈક નવી કમિટી મારા ભેગા થયા છે, ચોંચવા તે જાત જાતના નિયમો કર્યા છે, આમ ને તેમ ને બધું સાંભળ્યું છે. લે, હું તો એટલી હદ સુધી કંટાળ્યો છું કે મેં તો મારા બૈરાને એમ કહી દીધું કે આપણે અહીંથી ઘર વેચી અને ચોક બીજી હારી સોસાયટીમાં અલકું પાતરું જે મળે એ ઘર લઈ લઈશું, પણ આ જેલ ખોનામાંથી બહાર જવું છે. એટલે આ પહેલાં જે કોઈ આવે તતડાઈને જતું રહેશે યાર. હમણાં પેલી આ ચકલીના મોઢા જેવી હતી ને એ આવી હતી. હું મારું નામ આ છે, હું સેક્રેટરી છું, આપણે મેઇન ચેરમેન છું, નામ બધા નિયમો બતાવવા હતી કે તતડાવવા હતી એ જ ખબર ના પડી. હા, પણ એમાં એકચ્યુઅલી શું છે, પેલું એ છે પેલેથી એવું, અને ઉપરથી પેલું નહીં કહેતા કે ભાઈ વાતાવરણ ખુરશી હાલી કે નહીં હેણી હાલી કુદા કોઈ, અને પછી તું કશું બોલવું નહીં એટલે હાથ જે અંતે આવે તને કતડાઈ થાય. મારો સ્વભાવ નથી યાર આ ઝઘડા બગડા કરવાનો. ભાઈ સ્વભાવ બરોબર છે, પણ એ તો આપણે કહીએ નહીં, પણ હા ફૂંફાડો તો મારવો પડે, ચમત્કાર બતાવો તો નમસ્કાર થાય. એ વરી ચમને જો હા ભાઈ, હું તમારાથી 3 વર્ષ જૂનો છું આ સોસાયટીમાં. હોઉં હા, હવે પછી મારે તો જરૂર નવો નવો હતો ને, ત્યાં તો ક્ષેત્ર હતો એટલે ભાઈ કશું હતું જ નહીં, ખાલી 2-3 ઘરો હતો. અને એની મહી આપણા બિલ્ડરો ને ફિલ્ડરો ને પેલા બધા વકીલો ને વકીલો મારા બેટા આવીને આવું આવું તને ચેવો તતડાવે, એવી રીતે તતડાવા આવે કરીએ કરીએ. મેં વિચાર્યું કંઈક તો સારું કરવું પડશે. હવે એ બધા એક વખત આવેલા અને તાકડે મારા ઓફિસનો પટ્ટાવાળો આવ્યો. મેં કર્યું શું ખબર, પેલામની વાત ચાલતી હતી અને લફડા 2 લમડાની આજ દીધી મારા પટ્ટાવાળાને, પછી એ લફડો પડીને બે એ જોઈને આજ સુધી એ કે આવ્યો નહીં. પેલો પટ્ટાવાળો બીજે દરાઈને મારું સમાધાન કરી ગયો, પણ સમાધાન અમનું થઈ ગયું. જો કોઈ નામ દેતું હોય એ ચોચવું, પેલું ચોચવી તું કહું છું ભાઈ, એ આવી તને તતરાઈ ગઈ મને કહેવાય ના. હવે ટૂંકમાં ચમત્કાર વગર નમસ્કાર નહીં થાય, ધાક બે જેવી ધાક કરવું પડશે. કોઈ ધાક બેહાડવી પડે ધાક. એ ભાઈ, જોઈને હેડ ને આરો અધડા દેખાતો નહીં, હું આવતો તારા પાછી ચરબી માં ચડીશું, દાદાગીરી કરે છે ગાડી, ઓધરા ઓધરા કરે છે. પોલીસ સ્ટેશન? હા સર, સર હું શુભમ સોસાયટીમાંથી બોલું છું. C-39માં પેલા જીતુભાઈ છે ને, તેમણે એક વ્યક્તિને 4 ચપ્પા મારીને મર્ડર કરી દીધું છે. હા સર, હા સર, તમે જલ્દી આવો, એ ઓફિસ તરફ જ ગયા, તમે પકડી લો એને. હા સર, હા. મંગુ ભાભી, ઓ મંગુ ભાભી, શું થયું? કશું જાણ્યું તમે? કશું નહીં, હું જાણવાનું હતું. અરે જીતુભાઈ એક જણું મર્ડર કરી નાખ્યું, 4 ચપ્પા મારી દીધો. હે, હું ગપ્પા મારો છો? એ કોઈ દેશ મચ્છર ના મારે મર્ડર માર કરી દેવાના હતા. ઓ ભાભી, આખી સોસાયટીએ જોયું અને 4 ચપ્પા મારે લોહીની પિસકારી ઓડી અને દઈ તો આમ જશે. એટલે હા, તું કહું છું કે આ મજાકની વસ્તુ નહીં. શું છે ભાઈ, સોસાયટી બહુ દાદાગીરી કરી છે, ચપ્પા ગુહેર દીધા છે લોકોને. હું જે સોસાયટી માં રહું છું ને, એ સોસાયટી મારો જુડવા ભાઈ જનરલ સેક્રેટરી છે, સમજો. અરે સાહેબ, મેં કોઈ મર્ડર બર્ડર નહીં કર્યું, તમને સાચું કહું છું. મર્ડર નહીં કર્યું એમ? હા, પકડો આડો સાલા, મારો આખી રાત ઠોકો એની બધી દાદાગીરી ઉતારી દો. એટલે સાહેબ, કોઈ દાદાગીરી નથી કરી મેં, આ નાટક કર્યું હતું, આ સોસાયટી વાળો હેરાન કરતો હતો ને, તે કલાકારને બોલાવીને ખાલી ખાલી એમ એમ કરાવ્યું હતું મેં. હજુ દુખે છે મને, કે કોઈ બીજું આવ્યું માટે જીતું ભાઈ તમે આયા બરાબર કરીને એક્ટિંગ. અરે દિયર, એક નંબર એક્ટર ને એક્યો તું તો. લે આ તારું મેંતોણું, 2000 પૂરા પૂરેપૂરા 2000 છે, અને છે ને મહિના સુધી આ સોસાયટી બાજુ દેખાતું નહીં. હા, મેં આખરી જશે હમણાં ઉપડો તમે. હા હા, તમે એક કામ કરો, મને ફોન કરી લેવા દો, તમે જુઓ હું બધું સાબિત કરી દઉં. ફોન કરું?
હાલો રિંગ જ આઈ. હા હાલો મંગુ. આ ભૂરા ભાઈ આવ્યા છે ને, બધું હું કહે છે કે તમે ચપ્પા બપ્પા મારી દીધા છે, કોક નું મર્ડર કરી નાખ્યું. તે જે હોબડ્યું બધું સાચું છે. સાચી વાત છે. પછી અત્યારે તમે ચો છો પોલીસ સ્ટેશન માં? જેલ માં છું. પોલીસ સ્ટેશન? તો હવે હું કરવાનું? તું એક કામ કર, આપણે પેલા ભૂરાભાઈ લઈને આપણી સોસાયટીની પાછળ પેલી નહીં ઝૂંપડપટ્ટી, એમાં એક રફીકભાઈ કરીને કલાકાર રહેશે. એ આખી એમાં ઝૂંપડપટ્ટી એક જ કલાકાર છે જેનું નામ રફીકભાઈ છે. તો જ એને રફીકભાઈ લઈને સીધા પોલીસ સ્ટેશન આવીજો, એટલે સાહેબને સાબિત કરી દઈએ કે આ મેં નથી કર્યું, હું તો ખાલી નાટક કરતો હતો એમ. હા ને? સારું, અમે આવીએ છીએ. તો જ જવાનું છે? એમણે પોલીસ સ્ટેશન બોલાયા છે અને કોક રફીકભાઈ કરીને છે, એમને લઈને જવાનું છે. એવી એવી કલમો લગાડીશ ને કે આખી જિંદગી યાદ દેશે, સમજો. મંગુ, જાણે આવશે મંગુ. સાહેબ, કોઈ સાહેબ, મારી કમરો જુદું ભાઈ છોડી દો. જીતુભાઈ નિર્દોષ છે, હું એક્ટિંગ કરતો હતો. સીસીટીવી ફૂટેજ માં જ ભાઈ હતા, બરાબર. તો અને અંદર નાખો અને જીતુભાઈ છોડો. એક્ટિંગ કરવામાં મારે અંદર જવાનું થયું. જીતુભાઈ બીજા 3000 લઈશ. પાછા દાદાગીરી ના કરતા હો સોસાયટી માં જઈને. હા સિક્યુરિટી કરો છો ને, તો સીધી રીતે સિક્યુરિટી જ કરવાની. લોકોના ઘરમાં કે આજુબાજુ જઈને ચમચા નહીં હલાવવાના, નહીતર એ ચમચા ચમચા ડાસું તોડી નાખે. સમજો? સોની મની તો ઉભી રહે લારા લપ્પા કર્યા વગર. કૂતરું એ સોસાયટીમાં આવું ના જોઈએ તો કૂતરા જેવી હાલત કરી નાખે. ફાટ મારી જશે મારા દિયો રાખી સોસાયટી વાળા. બોલતા નથી તાણે, નિયમો સમજાવવા આવી ગયેલા મને. ઓ ડોકરી, ઓયાય 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 આય. ઓ માય, શું નામ છે તારું? હા, ચમ અવાજ અત્યારે આમ ચૂમ થઈ ગયો. બહુ હોશિયારી કરવાની નહીં, માપમાં રહેવાનું. અને આ નીતિ નિયમો કોણે બનાવ્યા? તમે એ તમારે છે ને તમારા ઘરમાં અપનાવવાના, પડી સમજણ. અને એ ઊંચા અવાજે વાત કરીને જે મારા ઘેર નિયમો સમજાવવા આવ્યા હતા ને, એ છેલ્લી વાર. મને કોઈ કે મારા આખા પરિવારમાંથી કોઈને નીતિ નિયમો સમજાવવાની કોશિશ કરી છે ને, તો પહેલાં તો 4 જ ગાલ્યો હતો. અચ્છા, આલી ગાલ દે પેટમાં. અને બહુ ડાઈ બનીને ફોન કરે તો પોલીસને, હે પોલીસને ફોન કરે તો ને તે આ ડબલું બબલું ફેંકી દે ચોય, પડી સમજણ. એટલે ફોન બોન કરવાનો નહીં હવે. આવીજો ને છૂટીને, આવીજો. હા, એટલે સીધું રહેવાનું, પડી સમજણ. પગેલાક પગેલાક. હા, ભાભી છે. કોણ છે? હા, અને આજ પછી આ રસ્તા ઉપર કે સોસાયટીમાં સવારા 6 થી રાત્રે 9 સુધી આ તારું હડેલું ડાચું મને બતાડતી ના, કારણ કે 6 થી 9 આપણી અવર જવર હોય છે અહીંયા આગળ, પડી સમજણ. સેક્રેટરી ચેરી હું બની છા? શું બની છું તું? ચેરમેન. વોલ્યુમ નું કહેતી હતી. હા, એ વોલ્યુમ છે ને તારો, વોલ્યુમ એ ધીરો કરી દેજે, અવાજ બહાર ના આવવો જોઈએ હવે તારો આ સોસાયટીમાં. ચેરમેન, આ નીતિ નિયમો ઘરમાં રાખજે, સમજાવતી ના હતી. ઉપાડ ઉપાડ કહું છું, પાછું વરીને જોતી ના બાળે દેખાતી ના. હાટ મારી દે મારા દિયોર બધો. અને અહીંયા અહીંયા
શું બન્યા છો આ સોસાયટીમાં? જનરલ સેક્રેટરી. હા બરાબર. આ પાર્કિંગ ફાર્કિંગ નું તેડાડો આઈને જે દાદાગીરી કરી જતા ને એ કરતા નહીં, પડી સમજણ? અને મારા ઘર આગળ તો ગમે તો ગાડી પડી રહેલી હોય તો ડોક્યુ કરવાય નહીં આવતો, એ મારી ગાડી છે કે બીજાની, અને જો બીજા કોઈની ગાડી મારા ઘર આગળ ઊભી રહે ને તો દિવાહરી સોંપીને હરગાઈ મિલે. હા, અને એ બાજુ કોઈ નીતિ નિયમો માટે આવવાનું નહીં, આજથી બધી કમિટી રદ કરી નાખજે, નીતિ નિયમો કોઈના નહીં ચાલે, મારા ચાલશે, પડી સમજણ? અને જો ચિયોકા મને કમ્પ્લેન કરી કે દાદાગીરી કરતા હતા કમિટીવાળા તો ગોઘરા કાપી નાખે, કાપી. હા ભાભી પગે લાગો. હા બરાબર છે, ઉપડો ઉપડો, અંદર જો, ચરબી કરવાની નહીં. રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી. હવે કોઈ ફાટ મારી ગયો આવું સોસાયટીમાં? હે સર, તું શાંતિ રાખ. જેમ તું એમ રાબેતા મુજબ ચાલવા દેજો, તો ચિયા કે કમિટી વાળા હોશિયારી કરી તો કાપી નાખે કહું છું. ચાર મારે તો આ વખત તો ચાલી મારે. ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આમાં શું છે, આ જ્યારે વધુ પડતો ફાટ થઈ જાય ને આપણા જેવા સીધા માણસોને બહુ ઓગરીઓ કરવામાં આવે ને, તાણ પછી આવા જીતુ ડોન બનતા હોય છે, પડી સમજણ? હા, એટલે ચમત્કાર વગર નમસ્કાર કોઈ કરે નહીં, ઓને કહેવાય ચમત્કાર, કર્યો લોકોએ નમસ્કાર. હેડો પાશીવર રોણા રંગીલા મારા ગુજરાતના માફિયા.